સુરત જિલ્લાના પરસાણા તાલુકામાંથી પસાર થતા હાઈવે રોડના 3 કિલોમીટરના વિસ્તારમાં જ 3 જેટલા જીવલેણ કટો આવેલા હોવાના કારણે અત્યાર સુધી સંખ્યાબંધ લોકોએ અકસ્માતમાં જાન ગુમાવી છે. આ હાઈવે રોડના કટો પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી છતાં પણ રાજ્યના મંત્રીઓએ માત્ર આશ્વાસન આપ્યું છે. વલસાડ તાલુકાના મધ્યમમાંથી પસાર થતા હાઈવે રોડના કડોદરા નજીકના સીએનજી પંપની સામે તથા ચલતાણ ગામ પોલીસ સ્ટેશનની સામે તેમજ ત્રીજો કટ કરણ ગામ ખાતે આવેલો છે. આ કટોની આસપાસ ઔદ્યોગિક એકમો તેમજ રહેણાંક સોસાયટી આવી હોવાના કારણે રસ્તો ક્રોસ કરતી વખતે અત્યાર સુધી અસંખ્ય લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે અને આ જીવલેણ કટો પાસે વળાંક આવેલો હોવાને કારણે પૂર ઝડપે હંકારી આવતા વાહન ચાલકોને રોડ ક્રોસ કરતા બાઇક ચાલકો કે રાહદારીઓ દેખાતા નહીં હોવાના કારણે જીવલેણ અકસ્માતો બન્યા છે. આ 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 3 ગોઝારા કટ પાસે હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક રાજકીય નેતાઓને ગ્રામ રાજ્યો તરફથી ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી હાઈવે ઓથોરિટી તથા સાંસદ પ્રભુ વસાવા અને સ્થાનિક ધારાસભ્યો તેમજ રાજ્યના મંત્રી ઈશ્વર પરમાર અને ગણપત વસાવા સહિતના નેતાઓએ માત્ર સ્થાનિક લોકોને સાંત્વનમાં આપવા સિવાય કોઈ નક્કર કામગીરી નહીં કરતા અનેક લોકોના જીવ ગયા છે. મારું નામ રઘુનાથ ચિંદા થોરાત, નિવૃત્ત પીએસઆઈ. હવે ચલથાણ અને કડોદરા વાળી જે હાઈવે પસાર થાય છે આપણે ત્યાં, ત્યાં ઘણા એક્સિડન્ટ થાય છે, બરાબર? તો એના માટે તમે શું કહેશો? તો એના માટે જો ઓવરબ્રિજ કાં તો અંડરગ્રાઉન્ડ જો રોડ બનતો હોય તો અકસ્માત થતા અટકે, અને એની સામેની સાઈડે હોસ્પિટલ બી આવેલી છે, ઘણા પેશન્ટોની અવરજવર બી થાય છે અને ઘણી વખત ટ્રાફિક જામ થઈ જાય છે. એટલે જો આ સુવિધા થઈ જાય તો આમ જનતા માટે સારી સુવિધા થઈ જાય. બીજું અહીં મોટા મોટો એક ટ્રાન્સપોર્ટ નગર પણ આવ્યું છે. હા, બરાબર, એક ટ્રાન્સપોર્ટ નગર આવેલું છે. એ ટ્રકો પણ અહીંથી ઘણી પસાર થાય. હા, બરાબર. તો એ જોતાં એવું નહીં લાગતું કે આ કામ જલ્દીથી થવું જોઈએ? થવું જોઈએ, જલ્દીથી થવું જોઈએ. આ બધી સમસ્યા જોઈને ખરેખર તો વહેલી તકે કામ થવું જોઈએ. મારું નામ રેખાબેન દેસાઈ છે. હું નિવૃત્ત શિક્ષિકા છું આચાર્યમાંથી. મેં પણ એટલે અમારા ગામની જે વસ્તી, કુલ વસ્તી છે એની 50% વસ્તી હાઈવેની સામેની બાજુએ છે, 50% આ બાજુ. એમાં જે મેઇન જે આપણે બાળકો જે ભણવા આવે એ બધા લગભગ અમારા હાઈવે ક્રોસ કરીને આવે. એટલે મેં પણ 2-3 વાર અરજી આપી છે એમ કે કંઈ નહીં, ઓવરબ્રિજ નહીં આપો તો અમને, અંડરગ્રાઉન્ડ ફૂટ બ્રિજ આપો તો બી અમને કોઈ વાંધો નથી, તો એનાથી છોકરાઓ સહેલાઈથી આવી જઈ શકે. એટલે મેં ખુદ પણ આપી છે અરજી એમ. તો એ તરફ એમ અમારા સમસ્ત ગામ લોકોની એવી લાગણી કે સરકાર અમારી તરફ કંઈ ધ્યાન આપે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે એવી અમે પણ ઈચ્છા રાખીએ છીએ. સરકાર એક તરફ યુવાધન બચાવવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ યુવાધન હાઈવે એક્સિડન્ટમાં મળી રહ્યો છે, તો એ બાબતે તમે શું કહેશો? એક્સિડન્ટ હવે અમારા હાઈવે, અમારા ગામમાં લગભગ 1 મહિનામાં 1 એક્સિડન્ટ નહીં થાય એવું કોઈ દિવસ બન્યું જ નથી એમ, કાયમ જ. કાં રસ્તાને લીધે થાય, કાં ઓવરટેક, કાં વળાંક અમારે અહીંયા આવે છે એટલે એક્સિડન્ટ તો થાય જ છે એમ. તો એના માટે પણ સરકાર કંઈ વિચારે અને જે આવા નાના નાના ગામડા આવેલા છે એમાં અંડરગ્રાઉન્ડ આપે, ફૂટ બ્રિજ આપે, કોઈ બી બ્રિજ આપે તો લોકોને ઘણી રાહત થાય. મારું નામ ઝંખના વિરલભાઈ દેસાઈ છે. હું સંજીવની હાઉસિંગ સોસાયટીમાં રહું છું. આજથી 2 વર્ષ પહેલાં હું મારા ઘરેથી મારા મિસ્ટર સાથે નીકળી હતી અને ત્યાં પ્રિન્સ ઇન હોટલ પાસે મારા મિસ્ટર વિરલનું આકસ્મિક રીતે એક્સિડન્ટ થયો હતો. તો આની રીતે અંદર પગલાં લેવા જોઈએ. અને તે જ દિવસે બીજા 3 એક્સિડન્ટ થયા હતા, તેમાં પણ 2 લોકોના મૃત્યુ થયા હતા. તો આવી જગ્યાએ સરકારે નિર્ણય લેવો જોઈએ કે અંડરપાસ કરવું જોઈએ. તેથી હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે જ્યાં ટ્રાફિક રહે છે ત્યાં ટ્રાફિક માટે કોઈ પોલીસની સગવડ કે ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન થવું જોઈએ. સરકારે નિર્ણય લેવો જ જોઈએ તે, અને જે એક્સિડન્ટ થઈ રહ્યા છે તે માટે હું એવી અપેક્ષા રાખું છું કે સરકાર જલ્દીથી નિર્ણય લે અને આવા જે 3 રસ્તાઓ છે
ત્યાં જલ્દીથી કંઈક અંડરપાસ કરે અને બધા સુરક્ષિત રહે એ જ હું ઈચ્છું છું.